नमस्कार विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर फरीथी आपनुं स्वागत छे। चैप्टर नंबर 3 धंधाकीय स्वरूप 2 सवाल नंबर पण 2 बैंक नो अर्थ जणावी गौण कार्य समझाओ। मैं आगला क्लास में वात करेली, आगला वीडियो नी अंदर पण वात करेली थी के बैंक ना मुख्य कार्य ने गौण कार्य आपणा माटे खूब अगत्यना। कुल 8 मुद्दा साथे नो सवाल आपणे पूरो करवानो छे। आ वीडियो नी अंदर मात्र पेला 4 मुद्दा नी समझूती मेळवशुं, नवा मुद्दा में नवा बीए की अंदर आपने बीजा 4 मुद्दा में अभ्यास करीशुं। तो चलो जोईए प्रस्ताव में शुं कहे छे। बैंक मुख्य कार्य साथे वर्तमान में विविध प्रकार की सेवाओं आपे। वर्तमान की अंदर मुख्य कार्य साथे पण कई कई सेवाओं करवो, वर्तमान की अंदर थापण स्वीकारी धिराण करवो, आते वगैरह आपने मुख्य कार्य की अंदर 4 मुद्दाओ जोया। खातेदार ने गौण कार्य थी आकर्षे छे। गौण कार्य थी खातेदार एटले जे बैंक में खातुं खोलावे छे एने खातेदार कहेवाय। એને વધારાની સેવા પૂરી પાડવામાં આવે તો આકર્ષાય છે। દુકાનદાર વધારે વધારે સેવા આપે તો ગ્રાહકો વધુ વધુ ત્યાં જવાના, બરોબર ને? 100 રૂપિયાની ખરીદી કરો તો 10 રૂપિયા બિસ્કિટ ફ્રી ન હોય એવું પણ આકર્ષે કે આવું ફ્રી આપવામાં આવે તો ગ્રાહકો વધુમાં વધુ ત્યાં જવા માટે આકર્ષે, બરોબર ને? આપણે ત્યાં આલુપુરી બધે આડે મળે, શેરી શેરી આલુપુરી મળે, પણ છતાં પણ બધા રાંદેરમાં ખાવા જાય। કેમ? કારણ કે ત્યાં ફ્રીમાં જેટલી સેવ ખાવી એટલી ખાવ, અને આપણા બધાને તૂટી પડે, અડધો ડબ્બો ફૂટે ત્યાં સુધી ખાય। મતલબમાં શું? જ્યાં વધુ વસ્તુ આપણને મળતી હોય ત્યાં લોકો વધારે જાય, ઓછા પૈસે પણ વધુ લાભ મળવો જોઈએ। પછી ભલે ને પેટ્રોલ 1 લીટર સુધી જાય ગાડી, છતાં પણ ત્યાં પેટ્રોલના બચાવવાના હેતુસર નહીં, પણ પૈસા ભલે ગમે એટલા લે પણ વસ્તુ ખાવા માટે ગમે ત્યાં સુધી પહોંચી જાય। પછી ભલે પેટ્રોલ જાય ને ટાયર ઘસાય ને સમય બરબાદ થાય, એની જોવા આપણને વધુ ખાવાનું મળે છે તો પહોંચી જાય, બસ આ એ વસ્તુની વાત કરે। ખાતેદારોને ગૌણ કાર્યોથી આકર્ષે છે। ગ્રાહકોનો સમય અને ખર્ચ બચાવે છે, ગ્રાહકોને ઘર બેઠા આપે છે। જ્યાં ગ્રાહકોને જવું પડે, તમે વિચાર કરો આજના સમયની અંદર ઝોમેટો છે, લ્યો સીધો ઓર્ડર આપો ફોનમાં કે તમારી ઘરે આવે, તમારે ત્યાં જવાની જરૂર નથી, તમારો સમય બગડે, તમારા આવવા જવાનો ખર્ચ બચી જાય, બરાબર? તમારી ઘરે દેવા આવી, આ શું છે? વધુમાં વધુ ગ્રાહકોને પોતાની નજીક લાવવા માટેની નવી વ્યૂહરચના બજારની અંદર આવું છે। ઘણી બધી હોટલો છે, છતાં આજે લોકો ઓર્ડર આપતા જઈએ ઓનલાઈન। ડોમિનોઝના પીઝા ખાવા છે તો સીધી ઓનલાઈન, યુએસ પીઝા ખાવા સીધો ઓનલાઈન। મતલબમાં આજે જીઓ માર્ટ પણ આવી ગયું છે, આજે એવા માર્ટ બજારમાં આવી ગયા છે। જે ખરીદી કરો છો ઓનલાઈન ખરીદી કરો, ઘરે બેઠા આવી જાય, અને પાછા ઘરે આવે તો સાથે 2-3 માસ ફ્રી આપી જાય, અને આવી લોભામણી જાય। ટૂંકમાં આપણે ફાયદો છે, જેમાં ફાયદો થતો હોય એ વસ્તુ ખરીદવી જોઈએ। એવું નથી કહેતો કે ન ખરીદે, પણ આપણને આપણો સમયની પાબંદ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોકેટ મનીને ધ્યાનમાં રાખીને આપણે ખર્ચ કરવો ખૂબ જરૂરી છે। તો ગ્રાહકોનો સમય અને ખર્ચ બચાવે છે। બેન્કિંગ ક્ષેત્રમાં હરિફાઇ વધવાને, વર્તમાન સમય વધવાને કારણે વર્તમાન સમયમાં વિશિષ્ટ પ્રકારની સેવાઓ બેંક ગ્રાહકને પૂરી પાડે। ધંધામાં જે હરિફાઈ હતી, વેપારમાં જે હરિફાઈ છે ને, એ વાણિજ્યમાં પણ હરિફાઈ સર્જાવી। અલગ અલગ બેન્કો, સરકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો, સિવિલ બેન્કો, આ બધી બેન્કો અલગ અલગ છે સાહેબ, વ્યાજના દર અલગ અલગ। તમે ફાઇનાન્શિયલ પાસે જાઓ તો વ્યાજ અલગ અલગ હોય, ટૂંકમાં જે તે હોય ટૂંકમાં એના ધંધામાં પણ હરિફાઈ જોવા મળે। તો બેંકના મુખ્ય કાર્યો આપણે આગળના વિડીયોની અંદર જોયા, હવે આપણે બેંકના ગૌણ કાર્યો જોઈએ। મુદ્દા નંબર 1 ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા, ગુણ્યામણને લગતા વ્યવહારો કરવા, ટ્રાવેલર્સ ચેક આપવા, શાખપત્ર આપવાનું કાર્ય અને પત્ર, શાખપત્ર આપવાનું પત્ર, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, બાહ્યધરી દલાલ તરીકેની સેવા, બેંક સાથે જોડાયેલા ગ્રાહકોની શાખ અંગેની માહિતી આપવી, આપણી પ્રતિષ્ઠા, શાખ એટલે આપણી પ્રતિષ્ઠા, આપણી શાખ કેવી છે બજારની એની વાત કરે છે, અન્ય સંબંધિત સેવાઓ। આ જ્યારે મુદ્દા આવશે ત્યારે વિસ્તારથી સમજૂતી મેળવીએ। મુદ્દા નંબર 1 તરફ જઈએ, ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા કઈ રીતે? તમે જોજો, ઘણીવાર આપણે ઘર બેઠા બાપુજીને ગેસનું બિલ આવે એટલે બાપુજી તરત મોબાઈલમાં ટચક દઈને ગેસનું બિલ ચૂકવી દેશે, આપણે હાથ ક્યાં ઓફિસે ગયા નથી અને બિલ ચૂકવાય, ડીજીવીસીએલ કે ટોરેન્ટોમાંથી બિલ આવે એટલે તરત જ તે એપ્લિકેશન હશે ડાઉનલોડ કરેલી, અથવા તો ગૂગલ પે અથવા તો પેટીએમ હશે જે તે હોય તે, બરોબર? એમાંથી ડાયરેક્ટ સીધી મીટરના નંબર નાખશે અને આપણું ખાતું છે સીધા ટ્રાન્સફર થઈ જશે, આવું કેમ હશે? કંઈ ખબર ન પડી। તો વિદ્યાર્થી મિત્રો, આપણા બેંકને આપણા મોબાઈલ સાથે કનેક્ટ કરવામાં આવે અને આપણા મોબાઈલની અંદર આ બધી જે સુવિધાઓ આપણને મળે છે એમાંથી બેંકમાંથી જ આપણા નાણાં ટ્રાન્સફર એના ખાતામાં જતા રહે, એટલે વીજળી બિલ, ગેસ બિલ આ તે વગેરે છે તે છુપાઈ જાય। જોઈ જોઈ આપણે વાત કરીએ એની અંદર, બેંકના ખાતેદાર અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખે છે। બેંકનો જે ખાતેદાર છે, એટલે કે હું ખાતું ધરાવનાર, હું મારે કોઈને ચેક આપવો છે, બરોબર? તો હું એનું નામ લખીશ, સાંભળો જો, અન્ય વ્યક્તિની તરફેણમાં, એટલે કે ની સાથે, તરફેણ એટલે વિરુદ્ધ ન થાય, ની સાથે રહેવું એમ થાય,
બરોબર સમજો શબ્દ હું ખાતેદાર છું મારે કોઈ ચેક આપવાનો છે તો અન્ય વ્યક્તિ મારો ચેક હશે સાંભળજો હું ખાતેદાર મારા નામનો ચેક હશે મારા નામના ચેક બુકમાંથી મેં ચેક કાઢ્યો હશે બરોબર સાઇન કરીએ ત્યાં મારું નામ હશે ઉપર ખાતું ખાલી હશે ત્યાં મારે છગનભાઈ લખવાનું તો હું છગનભાઈ લખીશ તરફેણમાં ચેક લખે ત્યારે નાના છૂપી આપવાનું ખાલી બેંક કરે હવે હું ચેક લખી નાખું હવે હું કઈ છગનભાઈ દેવા નહીં જાઉં પૈસા બરોબર હું સીધો ચેક લખીને કેમાં નાખીશ બેંકમાં નાખે બેંકમાં મેં નાખ્યો મારી ચેકબુકમાંથી ફાડી છગનભાઈના નામનો મેં ચેક લખ્યો એ ચેક મેં ક્યાં નાખ્યો બેંકમાં નાખ્યો હવે એ ચેકનો વ્યવહાર કોણ કરશે બેંક કરશે બોલો મારા બેંકમાંથી ખાતામાંથી નાણાં ઉપાડી છગનભાઈના ખાતામાં નાખશે ક્યારે મેં લખેલા છે ચેકમાંથી સમજાય છે ટૂંકમાં એટલી વાત વીજળીના બિલ વીમા પ્રીમિયમ ટેલિફોન બિલ ચેક એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર વગેરે જેવા હમણાં જ મેં વાત કરી આ બધા તમારા ખાતામાંથી એના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ જાય ટોરેન્ટો બિલ આવ્યું હોય લાઇટ બિલ આવ્યું હોય તો આપણા ખાતામાંથી સીધા કટ થાય ટોરેન્ટોના ખાતામાં જાય એના જેવી વાત છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા હુંડિયામણને લગતા એટલે શું નાણાકીય વ્યવહારો પેલા કૃષ્ણ ભગવાનની હુંડી સાંભળતા બરાબર આ એ જ છે પેલા હુંડી ત્યાં બધું અત્યારે આ છે નાણાકીય બાબતો આયાત નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારમાં વર્તમાન સમયમાં નાણાંની લેવડ દેવડ ફરજિયાત બેંક દ્વારા જ કરવી પડે કેમ કારણ કે ત્યાં ન ચાલે દેખીતી રીતે ટેક્સ કેટલો ચૂકવવાનો થાય અને હકીકત નાણાંની ફેરબદલી કેટલી કરી છે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે એટલા માટે કીધું કે હાલના સમયની અંદર વેપારની બધી પ્રવૃત્તિઓ આજે નાણાકીય પ્રવૃત્તિ બેંક દ્વારા થતી જોવા મળે છે મધ્યસ્થ બેંકે વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરી આપે છે આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે વિદેશી આપણે કારણ કે વસ્તુ વિદેશમાંથી ખરીદી હોય તો આપણે રૂપિયા ત્યાં આપીએ તો રૂપિયા ના ચાલે સાહેબ ત્યાં જેમ કે અમેરિકામાંથી આપણે વસ્તુ ખરીદી હોય તો આપણે એના ચલણમાં નાણાંની ચૂકવણી કરવી પડે તો હવે આપણો રૂપિયો અમેરિકાનો ડોલર તો આ બંને વચ્ચે શાંતિ કરી તો આરબી આરબીઆઈ આપણે આરબીઆઈને પણ આરબીઆઈ એ નાણાંને કન્વર્ટ સેવા કરે તો કે આપણા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરે ડોલર કન્વર્ટ થઈ એટલે તરત જ કોને નાણાં આપવામાં આવશે અમેરિકાને સમજાય છે ને ટૂંકમાં મધ્યસ્થ બેંકે વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરી આપે છે વિદેશ વેપાર સાથે સંકળાયેલા કામકાજના દસ્તાવેજો લાવવા લઈ જવાની પણ સેવા પૂરી પાડે આપણે વિદેશ વ્યવહાર કરતા હોય તો ત્યાં જવું ને આવું ને આપણે ખર્ચ વધી જતો હોય તો એવા અગત્યના દસ્તાવેજો હોય લઈ જવા અને ત્યાંથી મંગાવવા અને ત્યાં અહીંથી મોકલવા ના વ્યવહારો પણ બેંક કરી આપે છે ત્યારબાદ ટ્રાવેલર્સ છે ટ્રાવેલર્સ નામનો શબ્દ સાંભળતાની સાથે કયું મુસાફરી બસની યાદ આવે તો જોઈએ દેશ વિદેશમાં મુસાફરી કરતી વખતે નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની સંભાવના વધારે રિક્ષામાં બેઠા હોય ખબર ન હોય બાજુમાં કોણ કોણ બેઠો આ એ ખબર હોય ડ્રાઈવર કોણ બાજુમાં આપણે ધ્યાન ન રાખીને આપણે એ મજાની લહેર ઉડતા હોય બે ત્રણ ઊંડા નસકોર આવી ગયા રિક્ષામાંથી ઉતરી ત્યારે ખબર પડે તો હવે કેટલા ચૂકવવાના ખીચા ખોરવા હાથ નાખી તો ગોઠણું ધ્યાન જોઈ દે પછી ખબર પડે કે લે ખીચું ફાટી ગયું ખીચામાંથી હજુ બધું ઉડી ગયું ચોરાઈ ગયું આ બધું ભરવાની શક્યતા વધી કે દેશ વિદેશમાં મુસાફરી કરતી વખતે નાણાં ચોરાઈ જાય સાહેબ આપણે થેલો બચમાં રાખીને આલીએ કે બીજાને ખબર પડી જાય કે આ થેલામાં કાંઈક નવું છે પણ છે થેલો રેઢો મૂકી ચાલીએ તો ઘણાની નજર નથી પડતી પણ સાહેબ અહીંયા તો છોકરું થેલો તો શું છોકરું રેઢું નથી મુકાતું એવો હાલમાં સમય છે રેઢું હાથમાંથી છૂટ્યું એટલે હાથમાંથી જીવું એવું સમજવાનું એટલે અહીંયા વાત કરી કે દેશ વિદેશમાં જ્યારે મુસાફરી કરો છો ત્યારે નાણાં ખોવાઈ જવાની અથવા તો ચોરાઈ જવાની સંભાવના ખૂબ જ વધારે છે કારણ કે સાહેબ અહીંયા અત્યારે તો વાત જ ન પૂછો બધાની નજર બાજુની ચાપતી નજરે હોય છે કોણ ક્યારે ઘરની બહાર નીકળે ક્યારે ઘરમાં ત્રાટકું બધી મિનિટ મિનિટની માહિતીઓ ભેગી રાખતા હોય છે ઘટનાઓ જે બને છે તેનાથી મુક્તિ મેળવવા માટે બેંક આપણને ટ્રાવેલર્સ ચેક આપે કે વિદેશ પ્રવાસ કરતા હોય ને આપણા ખીચામાં પૈસા રોકડ રકમ હોય ચોરાઈ ગયા અને વિદેશમાં પહોંચી ગયા ત્યાંથી આવું કેમ વગર પૈસા આવે તકલીફ થાય અને એ ભૂરિયા વારે રહેવું કેમ આપણે હિન્દી ભાષી હોય તો કદાચ હિન્દીમાં વાત કરીએ ભૂરિયા હાથમાં માવો ખાઈને સાથે વાત કરતા હોય કેમ પડે તો અહીંયા ઘટનાઓ જે બને છે તેનાથી મુક્તિ મેળવવા બેંક ટ્રાવેલર્સ ચેક આપે ટ્રાવેલર્સ ચેક મેળવતા કોઈ પણ વ્યક્તિ વિદેશની કોઈ પણ બેંક શાખામાંથી નમૂના મુજબની સહી કરી નાણાં મેળવી શકે છે શું વાત કરી વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે ઘટનાઓ બને છે ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની કે અથવા તો આપણા હાથમાંથી નાણાં ક્યારે જતા રે ખબર નથી પડતી તો ટ્રાવેલર્સ ચેક આપે છે તો ટ્રાવેલર્સ ચેક મેળવનાર કોઈ પણ વ્યક્તિ વિદેશની કોઈ પણ બેંક શાખામાં જઈ નમૂના મુજબની સહી કરવી પડે જે સહી ત્યાં સુરતમાં કરી હોય તે સહી અમેરિકામાં જ કરવી પડે ભાઈ તો એ સહી કરી નાણાં મેળવી શકાય છે એટલે અહીંયા તમને એની બેંક આપણને ચેક લખી આપે એ ચેક સાચવવાનો એ ચેક તે અમેરિકામાં જવાનું ત્યાં આપવાનું અને આપણી મુજબની સહી કરવાની ત્યાંથી રોકડ રકમ આપણને મળશે આ પ્રકારના ચેક ખૂબ જ વિશ્વસનીય હોય વિશ્વાસને પાત્ર હોય કારણ કે એ ફોડ નથી હોતા વિશ્વસનીય હોય છે એટલે આપણે ઘણીવાર પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયો ચેક વિશ્વસનીય છે તો ટ્રાવેલર્સ ચેક એમ સ્કીમ માત્ર પ્રશ્ન પૂછાય શકે
હાલમાં એટીએમ નું મહત્વ વધવાને કારણે ટ્રાવેલ્સ ચેક નું મહત્વ ખૂબ વધ્યું છે. એટીએમ જ્યાં જાવ ને ઓટોમેટિક ટેલર મશીન 24 કલાક આણ સાહેબ વાત જ ન પૂછો, સાથે સાત દિવસ જ્યાં જાવ ને એટીએમ કાર્ડ ઘુસાડો, પૈસા કાઢો, હોય તો નીકળશે ને કમે નીકળે. પછી પાછા મને કહેતા નહીં સાહેબ તમે કીધું તું એટીએમ ધ્યાન ધ્યાન રાખો, એટલે એટીએમ મશીનમાં અને તમે પૈસા મેળવી શકો બહુ મોટી વાત છે સાહેબ, એટલે હોય તો એમાંથી નીકળશે ને. પછી ખોટે ખોટું ઘુસારાશ કરો તો એ કંઈ ન હોય ને પૈસા ના આવે સાહેબ. એટલે અહીંયા એ પણ જોઉં, તમારે કોઈ પણ બેંક કોઈ પણ બેંકમાં એટીએમમાં મશીનમાં જાઓ તમે નાણા મેળવી શકો. એટલે વાત કરી હાલમાં એટીએમનું મહત્વ એટલું બધું વધવાને કારણે ટ્રાવેલ્સ ચેકનું મહત્વ ઘટતું થઈ ગયું છે. શાખપત્ર આપવા કારણે શાખપત્રને એલઆઈસી કહે છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન નહીં, એલઆઈસી એટલે લેટર ઓફ ક્રેડિટ. શાખપત્ર એક બેંક બીજી બેંક ઉપર પોતાના ખાતેદારની શાખ દર્શાવતો એક લખવામાં આવતો પત્ર એટલે જ શાખપત્ર. યાદ રાખજો વ્યાખ્યા, આ પત્ર ખાતેદારની કેટલીક રકમ મંજૂર કરવામાં આવ્યો હોય. તમે ખાતેદાર છો તો એક બેંક તમારા નામથી લઈને બીજી બેંકને પત્ર લખે છે, કારણ કે તમારી પ્રતિષ્ઠાને આધારે અને કેટલીક રકમ આપવા અંગેની અન્ય બેંકને જાણ કરે છે કે ભાઈ આ નામના વ્યક્તિને અમુક રકમ આપવા મંજૂર કરવામાં આવે છે, એવો પત્ર લખવામાં આવે અને શાખપત્ર કહેવાય. શાખ મંજૂર કરતા પહેલા તે વ્યક્તિ પાસેથી નક્કી કરેલી શાખની રકમ જમા લેવામાં આવે છે, અમુક રકમ જમા લેવામાં આવે, કારણ કે એમને ઉધળ રકમ આપવાનું નથી આવતી, કારણ કે અહીંયા કેટલાય તે ચૂનો ચોપડીનું દવાવાળા ઘણા બધા, એટલે અમુક રકમ શું કરવામાં આવે છે જમા લેવામાં આવે, પછી શાખ ઉપર પત્ર લખે છે. જેટલી રકમની શાખ તેટલી રકમના જામીન, નાણાકીય સરળ, નાણાકીય રીત સરળ અને સરળતાથી ભરોસાને પાત્ર બને એ છે આપણા શાખપત્ર. તો આ મુદ્દાની અંદર આપણે કુલ ચાર મુદ્દાની સમજૂતી મેળવી, એમાં ચાર મુદ્દા એટલે કુલ આઠ મુદ્દા હતા, બાકીના વિડીયોની અંદર બીજા ચાર મુદ્દાને આપણે સમજૂતી મેળવશું. તો પ્રથમ મુદ્દો તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, મૂલ્યાંકનને લગતા વ્યવહારો કરવા, ટ્રાવેલ્સ ચેક આપવા અને શાખપત્ર આપવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્ય લખજો, આપવાનું કાર્ય બરોબર, એટલે કે અહીંયા અને ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા બાકીના ચાર મુદ્દાને પછી સમજશું. આ ચારે ચાર મુદ્દા વ્યવસ્થિત રીતે તટસ્થ કરી આપણી નોટબુકની અંદર સારા અક્ષરે ઉતારી અને યાદ રાખશો પરીક્ષા લક્ષી સવાલને વ્યવસ્થિત રીતે વાંચન કરી યાદ રાખશો એવી વિનંતી સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.